સહિત પણ ભાગ લીધો હતો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રેન વોટર હાર્વેસ્ટિંગ અવકાશી કચરો દૂર કરવા માટેની પદ્ધતિ નકલી ખાદ્ય પદાર્થની પીએચ બેલેન્સ દ્વારા કેવી રીતે ઓળખવું લાવા રસને કારણે પ્રકૃતિનું અનબેલેન્સ અને ગ્લોબલ વોર્મિંગની અસરોના પ્રયોગોએ આકર્ષણ જમાવ્યું હતું અમે ખાસ કરીને અમારી આજુબાજુની જેટલી સ્કૂલો છે જેમ કે ગર્લ્સ સ્કૂલ છે એસ કેમ છે નવોદય છે એમના બાળકોને અમને બોલાવે બોલાવે છે અહીંયા જોવા માટે કેમકે એ લોકો પણ જાણી શકે શીખી શકે અને અમારા બાળકોનો જે પ્રયત્ન છે પ્રોજેક્ટ બનાવવા પાછળનો એ પણ જોઈ શકે અને ક્યાંક ને ક્યાંક પોતાના પ્રોજેક્ટ અને એમના કોઈ મનોમંથનનો કોઈ પ્રશ્ન હોય એનો ઉકેલ અહીંયા આવી શકે અગર આવનારા ભવિષ્યમાં એ સ્કૂલોને પણ સાયન્સ ફેર કરવો હોય તો આમાંથી કોઈ આઈડિયા શીખી શકે કોઈની પાસે કોઈ ગાઈડન્સ લઈ શકે સ્ટુડન્ટ સ્ટુડન્ટ ઇન્ટરેક્ટ કરે એનાથી એકબીજાનું નોલેજ અને એકબીજાના સ્કૂલના એમને ખબર પડે નવીનતમ પ્રોજેક્ટમાં તમે જોઈ શકો છો તો આ વખતે અમારા બાળકોએ ઈસરોનો લઈને સેટેલાઇટ લોન્ચિંગ વિશેનો પ્રોજેક્ટ આપ્યો છે કઈ રીતના સેટેલાઇટ ફંક્શન કરે કઈ રીતના એનું લોન્ચિંગ થાય કઈ રીતના સ્પેસમાં જાય કઈ રીતના એના વિભાજન થાય છે એ પણ છે અને તમે જોઈ શકો છો કે નાના ફૂલકાઓ જે પ્રી પ્રાઇમરીના બાળકો છે જે એલ અને અને ના છે એમના પ્રોજેક્ટ જે પાછળના વિસ્તારમાં છે તમે ત્યાં જોઈ શકો છો એ લોકો કેટલો કઠિન પરિસ્થિતિ મહેનત કરીને બહુ સરસ એમનો પ્રોજેક્ટ બનાવ્યો છે મારું આજનો કાર્યક્રમ એ છે કે તમને એ બતાવવા માંગે છે કે આ આપણે જે માર્કેટમાં જે પ્રકારનો આઈટમ ને બધું મળે છે ઈ ને આપણે જે પ્યોર ઘરમાં બનેલું હોય છે ને એ કેવું હોય છે જેમ કે આપણે આ જે પ્યોર આ જે ખાંડ છે એ પાણીમાં નાખીએ છે ને તો એ મિક્સ થઈ જાય છે ને આ જે એડલ્ટ્રેટેડ એટલે જે મિક્સ થયેલું જે માર્કેટમાં આજકાલ મળે છે ને એમાં ચોક પાવડર મિક્સ કરેલું હોય છે એ પાણીમાં મિક્સ નથી થતું એના કારણે સોડાની માત્રા વધારે હોય છે ખાવામાં ને આપણને પેટમાં ને દુખાવાને અગર માર્કેટમાંથી વસ્તુ લ્યો છો ને તો તમે છે ને એમ કે જો ટેસ્ટ કરો ને પછી યુઝ કરો બાકી યુઝ જ ના કરો બહુ માત્રામાં તો આ તરફ ગણિતના સિદ્ધાંતોનું સરળીકરણ વગેરે સમજીને લોકો અચંબિત થયા હતા બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રયોગોનું નિદર્શન વર્ણવ્યું હતું સાથો સાથ માનવ જીવનના સ્વાસ્થ્ય સંદર્ભે ખોરાકમાં કેવી કાળજી લેવી અને ઓર્ગેનિક વસ્તુઓને કેવી રીતે ઓળખી શકાય તે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજાવવામાં આવ્યું હતું મિતેશ પરમાર નિર્માણ ન્યૂઝ ગીર સોમનાથ